সুপ্রভাত বিদ্যার্থী মিত্র, ধরার 8 নম্বর সংস্কৃত বিষয় আপনি বেস করার আছে, যিনি অন্তর জীবনের অমূল্য রত্ন পেয়েছে, অমূল্য রত্ন એટલે হিরো পেয়েছে, এই রীতে আপনার জীবনের অন্তর কে পৃথিবী উপর গড়ানো হয়েছে, যিনি অন্তর सुभाषितम मणा वर्णन करता पृथ्वीया त्रिणी रत्नानी जनम अनम सुभाषितम पृथ्वी पर महत्वना त्रण रत्नो छे जल अन्न अने सुभाषित जिनी उदर जल जरूरी छे अन्न जरूरी छे साथे साथे सुभाषित जिनी उदर अपना जीवन પરિવર્તન કરતું છે, આપણે માર્ગદર્શન આપ્યા છે, સમજણ આપ્યા છે, આપણું જીવન જીવવાની રીત પર શીખવાડ્યા છે, એવા સુભાષિતનો અભ્યાસ કરવાનો છે. સુભાષિતાની જેની અંદર કીધું પ્રમાણે કે આપણા જીવનનું માર્ગદર્શન કરનાર કે સમજાવનાર કે આપણું જીવન કેવી રીતે ચાલવું તે બધું જ્ઞાન આપતા, એટલે પૃથ્વી ત્રિણી રત્નાની જળમ અનમ સુભાષિતમ મુઢેહ પાછમ ખંડી સુરત્ન સંજ્ઞા ધ્યાતે. જે માણસ સમજે છે તે ગણે છે કે પૃથ્વી પર મહત્વના ત્રણ ઘટક છે, જળ અને સુભાષિત. પણ જ્યારે મૂર્ખ માણસ હોય તે પથ્થરના ટુકડાને પણ ન માને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા જ બીજા સુભાષિતોમાંથી કંઈક એવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, જેની અંદર પ્રથમ શ્લોક પુસ્તક સૂર્ય વિદ્યા પરસ્ય સૂર્ય ધનમ કાર્યકાલે સમુત્પને ન સવિદ્યા તત્ ધનમ. એક જાતનું પુસ્તકમાં રહેલું જ્ઞાન અને પાઠકના હૃદયનું ધનની વાત કરતા આ વસ્તુ શ્લોકમાં સમજેલું છે, જેની અંદર આપણે પ્રથમ શબ્દ લખી દઈએ. પુસ્તકે સુરે પુસ્તકમાં ખરેખર વિદ્યા પરસ્ય સૂર્ય પાકાના જે ધનમ ધન કાર્યકાલે જરૂરિયાત પડે ત્યારે જરૂરિયાત પડે ત્યારે અને કર્યા કાલે સમય બને સાથે લઈએ ત્યારે જરૂરિયાત પડે
અથવા જરૂરી નથી થાય ત્યારે ન સો ન ના ના નહીં થરતી વિદ્યા વિદ્યા ન એટલે ન તદે ત્યારે સાર્યતે ધનમ જેની અંદર આપણે આ શ્લોકની અંદર પેલા સંદર્ભ પરિચય મેળવી લીધો. પુસ્તક એ શું છે? પુસ્તકમાં એ એટલે ખરેખર એટલે જે વિદ્યા જે પુસ્તકમાં રહેલું જ્ઞાન અથવા વિદ્યા પરસ્તી સુપાર્કાર્થમ એ લીધે છે ધન એટલે ધન જેનું કાર્ય અને જરૂરિયાત સ્વરૂપ પડે પડે ત્યારે ઉભી થાય ત્યારે ન હોતા નથી તદ ત્યારે સાધે તે ધન તે ધન. જ્યારે પુસ્તકમાં રહેલું પુસ્તકમાં રહેલું જ્ઞાન અને પારકાના હાથમાં ગયેલું ધન જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તે કંઈ પણ તે વિદ્યા અને તે ધન કંઈ મળતો નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે એટલે છે એટલું જ્ઞાન મેળવવાનું છે કે જેમ પુસ્તકોની અંદર અઢળક જ્ઞાન છે પણ તેને આપણે આપણા જીવનમાં ઉતારવું. આપણે પુસ્તકોમાં તો ગણતરી તો વિશેષ સમજૂતી જ્ઞાન વિજ્ઞાન પણ તેની અંદર છે પણ તેનું આપણે આપણા જીવનનો ઉપયોગી ના લઈ શકીએ આપણામાં ના લઈ શકીએ ત્યાં સુધી તે વિદ્યા કોઈ કામ નથી. જેમ પારકાના હાથમાં ગયેલું ધન આપણી પાસે પૈસા હોય અને આપણે કોઈને પૂછીતા એટલે વાપરવા માટે આપ્યા હોય એને જરૂર હોય તો આપણે આપીએ પણ જ્યારે આપણે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આપણે પરત માગીએ છીએ કે મારે અત્યારે આ પૈસાની જરૂર છે આ ધનની જરૂર છે તો તે આપી શકતા તેની પર કંઈક મુશ્કેલી તો છે. એટલે કે તેની અંદર જે પારકાના પુસ્તકમાં રહેલું જ્ઞાન અને પારકાના હાથમાં ગયેલું ધન જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે તે વિદ્યા કે ધન કંઈ પણ મળતો નથી. એટલે કે પુસ્તકમાં રહેલું જ્ઞાન હોય તો તેનો ઉપયોગ આપણા જીવનમાં કરતા હોઈએ જેથી કરીને કંઈક સમય આવે જરૂરિયાત પડે ત્યારે તેનો ઉપયોગ થઈ શકે અને જે ધન છે પૈસા છે તે બને ત્યાં સુધી આપણે સાથે રાખવા જોઈએ અને તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરતો હોવો જોઈએ. તો બીજું તરીકા સુભાષ જોઈએ ઉત્સાહ ધુનેથી વૃક્ષઃ ફલાવંતિ પાતિષુ વૃક્ષં ધુનયતે કપિઃ વૃક્ષં વાયતે તાપં ફલ જલં વૃક્ષાય દીયતે. જેની અંદર વૃક્ષ એવી શુભે છે વૃક્ષને પણ હલાવે છે વૃક્ષની સેવા પણ કરે છે તે વિશે છે વૃક્ષઃ. બીજો શ્લોક વૃક્ષ વૃક્ષની ગરમી જલમ
फ्रूट्स है फ्रूट्स ने डियर टे पपाया जो जिन अंदर फ्रूट्स जो मैं हुआ है पाया साथ की तो थी फ्रूट्स ऑफ गार फ्रूट्स है फ्रूट्स हलावा की फलों की फलों बड़े भाती जो सुबह चे धुने के हलावे चे कपी है ते मात्रो कबारे ते हरे चे तो दूर करे चे ताप आवाता अथवा गर्मी जल पानी वृक्ष लिए थे पार छे जिन अंदर वृक्ष वृक्ष फलाद की भांति और वृक्षों ने फलों की गड़े की शोभे छे कुरपण शोभा हो क्या रहे हैं शोभा के भी थे छे क्या वृक्ष पर फला वाले क्या रहे हैं शोभे छे वृक्ष भले ते कभी क्या रहे वृक्ष पर फला वाले क्या रहे मधुर फला वाले क्या रहे तेरो छे मुझे भले से तेरा देखा आपको इन देखने से कि जब मोर देख से जब मतलब आप खिले लो हुआ है जब बादल पर जब मुझे खिले लो हुआ है ये लिए बादल हल्ला गया है खिले लो देखा है जब रुक से भरे हैं कि आपको मुझे तापने भरे थे मुझे तापने दूर करे थे छाया आपने से रुक से जल ले आते उसने जल आपाय थे जिन्हें तो रुक से नहीं हुआ जे आपका जीवन और बहुत जो वृक्षों की आपको जीवन से अपने जान से की वृक्ष की जरूरत नहीं क्या नहीं सुन वृक्ष अगर आप नहीं देख सको नहीं वृक्ष ये आपको जीवन के अंदर अमूल्य छे जेला खाने आपको हवा ये ऑक्सीजन वृक्ष का आधार है ये आपको ऑक्सीजन आपको और आपका जीवन का जेम के लिए जो मुस्कुरी क्षमता है मुझसे हो सकता है तेम तेम अपना जीवन का रोगो बदो कर है अगर अगर आप नहीं कीजिए ऑक्सीजन भी जरिए अंदर है तेरे ऑक्सीजन उधर के लिए नहीं उत्तर के लिए बना हुआ है पर मुझसे बता रहा हूँ तो अपने ऑक्सीजन जे प्रकृति के लिए मार्ग होते हैं ये भी मार्ग होता है तो फल द्वारा फल द्वारा तो जीवन सके તો આપણે ફળ વગર આમ કહી શકીએ બધું ખાવાનું છે ફળ નાખી છે પણ ફળ વગર પણ જીવન જે શરીરની અંદર શક્તિ આપનાર ફળ છે જ્યારે વધુ ફળને પૂછીએ હા તો ત્યારે તેનો દેખા ખૂબ સારો છે તેથી વૃક્ષનું જતન કરવું અને વૃક્ષો વાવવા જોઈએ જો વૃક્ષો વાવી જીવન જીવનને અમૂલ્ય બનાવવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે બે શ્લોક લાયા છે બે શ્લોક ના સંદર્ભ લખી અને પાસંદ લખી અને બે બે શ્લોકો કંઠસ્થ કરવા અત્યારે કહી દેવા પુનઃ મિલાવવા ફરી મળીશું.